हेलो एवरीवन, डॉक्टर रश्मि जसानी, सिटी डेंटल हॉस्पिटल, राजकोट, गुजरात, स्पेशल इंटरेस्ट इन चिल्ड्रन डेंटिस्ट्री। आज हूँ बात करवा जा रही छू नाना बाळकोना दांत समय करता वेला निकली गया हो अथवा तो निकाळवा पड़ा हो त्यारे एमनो पाको दांत जे आवे छे एमनी जगह रोकी राखवा माटे अपाते ट्रीटमेंट स्पेस पेंडेनो ट्रीटमेंट पछी शू काळजी राखवी। तो फर्स्ट ऑफ ऑल आपणे ए जोईए के स्पेस पेंडेनर शू काम एने आपवू जोईए। દુધિયા દાંતના મેઇન બે ફંક્શન છે, પાકો દાંત જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ચાવવામાં ઉપયોગી થાય અને જે અંદર જે દાંત પાકો બની રહ્યો છે એની જગ્યા રોકી રાખે। હવે સમય કરતાં વહેલો પડી ગયો છે તો અંદરનો દાંત તો અંદર જ છે, બહાર હજી આવ્યો નથી। જો એની આપણે જગ્યા નહીં રોકી રાખીએ તો આજુબાજુના દાંત છે એ નમી જાય અને એ જગ્યા પેક થઈ જશે અને જે નવો દાંત આવે છે એ વાકો ચૂકવો આવશે। આવું ન થાય એના માટે એક સ્પેસ મેન્ટેનર કરીને એક સારવાર રાખવા। હવે આ સારવાર છે અલગ અલગ ટેકનોલોજીથી થતી હોય છે। એક ટ્રેડિશનલ ઓલ્ડ ટેકનિક એ છે કે મેઝરમેન્ટ લઈએ, પછી બીજી રીતે કે અઠવાડિયા પછી બનીને આવે લેબમાંથી અને પછી ફિક્સ કરવામાં આવે। અહીંયા સિટી ડેન્ટલ હોસ્પિટલમાં યુએસએ બેઝ ડિનોમાની જે એડવાન્સ ટેકનોલોજી છે એ યુઝ કરવામાં આવે છે, જેમાં ઓલરેડી આવા સ્પેસ મેન્ટેનર પ્રિફોર્મ હોય છે। અને એનો શું ફાયદો થાય કે સેમ સિટિંગમાં, એટલે કે જ્યારે દાંતને રિમૂવ કર્યો છે અથવા તો ફર્સ્ટ ટાઈમ બાળક જ્યારે આવે છે નીકળેલા દાંત સાથે, તો એ જ સિટિંગમાં એમનો છે આ થઈ જાય, ફિક્સ થઈ જાય। બાળકો માટે મલ્ટિપલ સેટિંગ થોડી ડિફિકલ્ટ થાય અને અત્યારના ફાસ્ટ લાઈફમાં પેરેન્ટ્સને પણ રજાઓ પોતાના વર્કમાંથી લઈને અવારનવાર આવવી થોડું ડિફિકલ્ટ થઈ જાય, તો પ્રિફોર્મમાં સ્પેસ મેન્ટેનર છે એ બેસ્ટ છે। હવે આને કરાવ્યા પછીની જે કાળજી છે એના વિશે જે આપણે વાત કરવાના છે એ કાળજીને આપણે બે ભાગમાં વહેંચશું। પહેલું છે સેમ ડે, એટલે આજે દાંત કઢાવીને સ્પેસ મેન્ટેનર મૂક્યું છે તો ત્યારે શું કાળજી લેવાની છે। દાંત કાઢવા માટે આપણે એ બાળકના એટલો ભાગને ખોટો કરેલો હોય છે, જે લોકલ એનેસ્થેશિયા આપેલું હોય છે, તો ત્યારે બાળકને ખ્યાલ નથી આવતો કે એનો હોઠ ચવાઈ જાય, જીભ ચવાઈ જાય। તો ખાસ એમને જ્યાં સુધી લોકલ એનેસ્થેશિયાની અસર ઓછી ન થઈ જાય ત્યાં સુધી બાળક કંઈ પણ ચાલી ન લે એનું ધ્યાન રાખવાનું છે, એના બે દાંત થોડા ખુલ્લા રાખવાનું કહેવાનું છે। અને તે દિવસે એમને કલાક પછી તમે નાળિયેર પાણી, જ્યુસ, આઈસ્ક્રીમ એવું આપી શકો અને 24 કલાક પછી નોર્મલ બ્રશિંગ પણ કરી શકાય અને બહારની સાઈડથી બરફ ઘસવાનો છે। આ થઈ આપણે દાંત કાઢ્યા એમની સૂચના। હવે જે આ સ્પેસ મેન્ટેનર ફિક્સ કર્યું છે તો એમને પણ આપણે 30 મિનિટ્સથી 1 અવર પછી તમે એ સાઈડથી સોફ્ટ ડાયટ લઈ શકો છો સેમ ડે। હવે આ છે એનું કામ ક્યાં સુધી છે સ્પેસ મેન્ટેનરનું, કે જ્યાં સુધી નવો દાંત બહારે ઉગતો નથી ત્યાં સુધી, એટલે આપણે આને સેમી પરમેનન્ટ ફિક્સ કરેલું હોય છે, પરમેનન્ટ ફિક્સ નથી કરેલું હતું। એક ડેન્ટલ ગ્લુ આવે કે જેને સિમેન્ટેશન કહીએ અમે, કરવાનું એ લગાવી અને આમ સિમેન્ટેશન કરી દઈએ જેથી કરીને બાળકને જે દાંતની જગ્યા રોકી રાખવા માટેની જરૂરિયાત છે એ સફિશિયન્ટ થઈ જાય। તો આ છે એને 30 મિનિટ્સથી લઈને 1 અવર પછી એનો નોર્મલ સોફ્ટ ડાયટ સેમ ડે ખાઈ શકે। 24 અવર્સ પછી એ બધી જ વસ્તુઓ જે રૂટીન ખાય છે એ એન્જોય કરી શકે, બ્રશ પણ કરે, ગાર્ગલ કરે અને જ્યાં સ્પેસ મેન્ટેનર હોય ત્યાં આજુબાજુ પ્રોપર સફાઈ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે। માઉથવોશથી રિન્સ કરી શકે અને બ્રશિંગ પણ કરવાનું છે અને એક એન્ટિસેપ્ટિક જેલ પણ ડેન્ટિસ્ટે તમને એડવાઇસ કરી હશે, જે જ્યાં ટી રિમૂવ કર્યું છે અને સ્પેસ મેન્ટેનર લગાવ્યું છે ત્યાં આજુબાજુ તમે લગાવી શકો જેથી કરીને જે રેડિશ ગમ હોય એ સરસ હેલ્ધી થઈ જાય। જે આપણે પછીની વાત કરીએ તો ખાસ કેરમાં એ છે કે સ્ટીકી વસ્તુ, ચીગમ છે, ચીકી છે, એવું વસ્તુ જોઈએ અહીંયાથી અવારનવાર ખાસે બાળક તો આ એમાં લૂઝ થઈ જવાના ચાન્સ રહે છે। જો આવું કંઈ બને તો તમારે એમને સાઈડમાં મૂકી દેવાનું, આ કોઈ ઇમરજન્સી નથી, નોર્મલ થિંગ્સ છે। તો ખાસ કરીને બાળકને આવી બધી વસ્તુથી દૂર રાખવાનું અને છતાંય ક્યારેય એવું થઈ જાય છે તો આને મોઢામાંથી કાઢી સાઈડમાં રાખી અને ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ લઈ અને તમારે ફરીથી ફિક્સેશન માટે જઈ શકાય છે। જ્યારે દાંત નવો આવી જાય છે ઓરલ કેવિટીમાં આવી રીતે દાંત થોડો દેખાવા માંડે છે ત્યારે તમારે અગેન એપોઇન્ટમેન્ટ લઈ અને આને રિમૂવ કરાવવા માટે ડેન્ટલ ક્લિનિકે જવાની જરૂરિયાત હોય છે। એ ખાસ તમારે 3 મંથ 6 મંથ પછીના જે ફોલોઅપ હોય એમાં ખાસ રેગ્યુલર રહેવાનું અને જ્યારે દાંત આવી જાય ત્યારે તો ખાસ ટાઈમ કાઢી અને ડેન્ટલની મુલાકાત લઈ લેવાની।
होप तमने आ माहिती खूब ज उपयोगी लगी हसे, तो प्लीज लाइक शेयर और सब्सक्राइब अवर चेनल। थैंक यू।